વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણીમાં બૂથ પર લાગેલા પોસ્ટરને લઈ વિવાદ સર્જાયો હતો. વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણીમાં મતદાન બૂથ ઉપર લાગેલા પોસ્ટરને કારણે વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે મતદાર તરીકે આપને ઉમેદવાર પૈકી એક ઉમેદવારને મત આપવાનો અધિકાર છે, તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ભાજપના ઉમેદવારનો ઈવીએમમાં એક નંબર હોવાથી કોંગ્રેસે આવા પોસ્ટર સામે ઝોનલ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી, જેથી તમામ બૂથો પરથી તુરંત જ આવા પોસ્ટર હટાવી દેવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દે શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ શૈલેષ અમીન દ્વારા જણાવ્યું હતું કે અમે આ સંદર્ભે ફરિયાદ કરી છે અને આવું પહેલા ક્યારે પણ જોવા મળ્યું નથી. આજે વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 11ની પેટા ચૂંટણી છે. આ પેટા ચૂંટણીમાં અમે ઘણા સમયથી, જ્યારથી જાહેરનામું બહાર પડ્યું ત્યારથી, ચૂંટણી અધિકારી યોગ્ય કાર્યવાહી કરતા નથી અને પક્ષપાતી વર્તન કરી રહ્યા હોય એવી ફરિયાદ પણ કરેલી છે. અને આજે ચૂંટણીના દિવસે જ્યારે મતદાન મથકમાં ગયા ત્યારે મતદાનના રૂમની બહાર એવું બોર્ડ મારેલું હતું કે મતદારે ઉમેદવાર પૈકી કોઈ પણ એક શબ્દને મોટો બનાવી અને બોક્સ બનાવેલું હતું અને તે પણ લાલ કલરે લખેલું હતું. તો એક નંબરના મતદારને સીધો ફાયદો કરાવવા માટે લગાવેલું હોય એવું આમ બોર્ડ દેખાતા અમે તેની ફરિયાદ કરી છે. ખરેખર જોઈએ તો હું વડોદરા કોંગ્રેસમાંથી છેલ્લા 20 વર્ષથી તમામ ચૂંટણીઓમાં સક્રિય રીતે રસ લઈ અને દરેક કાર્યવાહી હું કરતો હોઉં છું, તો આવું બોર્ડ મેં આજ સુધીમાં જોયું નથી. આ પ્રથમવાર આવી રીતે બોર્ડ લગાવ્યું જે ચૂંટણીના નિયમોની વિરુદ્ધમાં જાય છે. અને આ બાબતની જેવી મેં ફરિયાદ કરી, ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતા એમણે તરત કહ્યું કે આ બોર્ડ ઉતારી લઈએ છીએ.